હવે વાત ગીર સોમનાથની. ગીર સોમનાથના ઉના તાલુકાનો એક વરસિંગપુર ગામ, વરસિંગપુર ગામ જ્યાં વર્ષોથી મોબાઈલના નેટવર્કની ટાવરની સમસ્યા તો છે, પણ હવે ધીરે ધીરે ગુજરાત સરકાર જે મોટા મોટા દાવા કરતી હોય ત્યાં તો હવે પાવર સપ્લાયની પણ ઘટ જોવા મળી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ ગીર સોમનાથના ઉના તાલુકાનું વરસિંગપુર ગામ, જ્યાંથી આજે જાગૃત યુવાનો છે તે પીજીવીસીએલ કચેરી ઉના પહોંચ્યા હતા. તેઓનો પ્રશ્ન હતો કે તેઓના પાવર સપ્લાયમાં કંઈક ખોટ છે, તેના લીધે વરસિંગપુરના અનેક ઘર છે, ઘર મકાન છે, ત્યાં પોતાના જે વીજળીના ઉપકરણો છે તે બંધ થયા હતા, જેના લીધે વરસિંગપુરના જે જાગૃત યુવાનો છે, ગામના આગેવાનો છે, તે યુવાનો છે, તે આ પીજીવીસીએલ કચેરી ઉના પહોંચ્યા હતા. આપ જુઓ આ વિડીયો. આપ આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો, ગુજરાત સરકાર વિકાસના નામે મોટા મોટા દાવા કરતી હોય, પરંતુ જ્યારે આ વરસિંગપુર ગામના જે જાગૃત યુવાનો પીજીવીસીએલ કચેરી ઉના પહોંચ્યા હશે, આવેદનપત્ર આપે છે, એટલે સરકાર તમારે સમજી જવું જોઈએ કે ખરેખર આ વિકાસના દાવા કરતી હોય તો તમારે સરકારે કચેરીની ક્યારેક મુલાકાત પણ કરવી જોઈએ. આ લોકોનો સવાલ એ હતો કે વરસિંગપુર ગામમાં જે બસ સ્ટેન્ડ વિસ્તારમાં જે ટ્રાન્સફોર્મર લગાવેલું હતું તેમાંથી જે વિસ્તારમાં પાવર સપ્લાય થાય છે તે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાવરના વોલ્ટેજમાં ફેરફાર થાય છે અને પાવર ચાલુ બંધ થયા કરે છે, જેના કારણે ગામ લોકોના જીવન જરૂરિયાત ઇલેક્ટ્રોનિક સાધનો ભરી જાય છે. થોડા સમય પહેલાં બિપરજોય વાવાઝોડું આવેલું, તેની અસરથી ભારે પવન અને વરસાદના કારણે બસ સ્ટેન્ડ વિસ્તારના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થયેલ હતો અને તે ટ્રાન્સફોર્મરથી જેટલો વિસ્તારમાં વીજ પુરવઠો સપ્લાય થાય છે તે વિસ્તારમાં બંને ફેઝમાં પાવર આવેલો હતો અને તે વિસ્તારમાં રહેતા ગામ લોકોના જીવન જરૂરિયાતના તમામ ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે ટીવી, પંખા, લેમ્પ, ફ્રીજ વગેરે બળી ગયેલા હતા. ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા, તેની ટીમ દ્વારા રિપેરિંગ કરવામાં આવ્યું હતું અને પાવર રેગ્યુલર આવતો પણ થયો હતો, પરંતુ હજુ વરસાદના બે છાંટા આવે એટલે તે વિસ્તારની લાઇનમાં અથવા તો ટ્રાન્સફોર્મરમાં કંઈક ફોલ્ટ હોવાથી ક્યારેક પાવર વોલ્ટેજ વધી જાય છે, ક્યારેક વોલ્ટેજ વધી જાય છે જેના અથવા પાવર તો બંધ થઈ જાય છે, જેથી વરસિંગપુર ગામના યુવાનો પીજીવીસીએલ કચેરી ઉના પહોંચ્યા હતા, આવેદનપત્ર આપ્યું હતું અને પોતાની વાત માંડી હતી. આશા રાખીએ કે પીજીવીસીએલ કચેરી ઉના તાત્કાલિક ધોરણે આ વરસિંગપુર ગામની જે સમસ્યા છે તેના અંગે નિરાકરણ લાવે. બીજું તો શું કહીએ વધારે.